નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ફરી એકવાર રાજ્યના તલાટી કમ મંત્રી રાજ્ય કક્ષાએ તમામ એટલે કે આખા રાજ્યમાં જે તલાટીકમ મંત્રીઓ છે આવતીકાલથી પુનઃ હડતાલ ઉપર જઈ રહ્યા છે કારણ કે તેમની જે પડતર માંગણીઓ હતી તે હજુ સુધી સંતોષાઈ નથી સરકાર બદલાઈ ગઈ મંત્રીમંડળ બદલાઈ ગયું પરંતુ તેમની જે માંગણીઓ હતી તે યથાવત છે અગાઉની જે સરકારના મુખ્યમંત્રી હતા તેમણે આશ્વાસન આપ્યું હતું ને તેને લઈને જ્યારે આ લોકો હડતાલ ઉપર બેઠા હતા અને આશ્વાસનને લઈને તેમણે હડતાલ સમેટી હતી પરંતુ આજે ફરી તેઓ પોતાના જે માગણીઓ છે તેને લઈને આવેદનપત્ર માટે આવ્યા છે અને આવતીકાલથી હડતાલ ઉપર બેસવાના છે અત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીએ આ છોટાઉદેપુર જિલ્લાના જે તલાટીકમ મંત્રી છે તેના કેટલાક તલાટીઓ અહીંયા આવેદન માટે આવ્યા છે પ્રતિનિધિમંડળ આવ્યું છે તેમણે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કયા મુદ્દા છે કેટલા મુદ્દા છે અગાઉ પણ તમે હડતાળ ઉપર બેઠા હતા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને અત્યારે શું સ્થિતિ છે આવતીકાલથી તમે ફરીથી હડતાળ ઉપર બેસવાની જ્યારે વાત કરી રહ્યા છો ગુજરાત રાજ્યમાં અગાઉના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ જ્યારે અમારા ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા હડતાલનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો ત્યારે તેઓએ અમારી માગણીઓ સ્વીકારી અને સમાધાન રૂપે પાંચ મંત્રીઓ શ્રીની રૂબરૂ અમને સમાધાન કરાવેલું હતું અને તમારી માગણીઓ અમે સ્વીકારીશું એવું આશ્વા આશ્વાસન આપ્યા બાદ અમારી હડતાલ સમેટાઈ હતી એ સમયને નવ માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં અમારી માગણીઓનો સંતોષ થયેલો નથી જેથી ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળ તથા સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીશ્રીઓ કાલથી અચોક મુદ્દતની હડતાલમાં જોડાવાના છે કયા પ્રકારની હડતાળ રહેશે એટલે કામગીરીથી અળગા રહેશો કયા પ્રકારની હડતાળ રહેશે હડતાળમાં અત્યારે સરકારશ્રીનું હર ઘર તિરંગા યાત્રા અને ડિઝાસ્ટરની કામગીરી અમે કરવાના છીએ બાકીની કોઈ પણ કામગીરી ગુજરાતમાં કોઈપણ તલાટીશ્રી કરવાના નથી અત્યારે આપ જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા તેમની સાથે બેઠક પણ થઈ છે તેમણે તમારી સાથે ચર્ચા પણ કરી છે શું ચર્ચા થઈ જે અમારા પડતર પ્રશ્નો છે એ બાબતની ચર્ચા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા અમે કરી અમારી માગણીઓ તેમને સરકારમાં ઉચ્ચ સ્થાને રજૂઆત કરવાની પણ અમને આશ્વાસન આપેલ છે અમારી મુખ્ય માગણીઓ ગ્રેડ પેની વિસંગતતા રેવન્યુ તથા પંચાયતના જોબ ચાર્ટની બાબત છે પછી વિસ્ત પ્રમોશનની બાબત છે કે જે અમને અધિકારીમાં પ્રમોશન આપે છે એ પ્રમોશનમાં અમને સહકાર અને આંકડામાં પણ પ્રમોશન આપવામાં આવે તથા જે તલાટી કમ મંત્રીશ્રીઓ પાંચસો છત્રીસ પ્રકારની કામગીરી કરે છે તો અમને ગ્રેડ પેમાં જે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવાનું હોય છે એ અમને ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ જ આપવાનું છે જે અમુક શરતો સરકારે જે પરિપત્રમાં કરેલી છે એનાથી તલાટીઓના અન્યાય થાય છે તો એ જે માંગણી છે પ્રથમ ઉચ્ચતર માટેની કે ભાઈ વિસ્તરણાધિકારી પરીક્ષા પાસ કરાવો તો એને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળશે એ બધી માગણીઓ અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે અને રાજ્ય મંડળ દ્વારા સરકાર પણ રજૂઆત કરેલી છે એ માગણીઓનું સત્વરે નિકરણ થાય એવી અમારી બધાની માગણી છે રાજ્ય તલાટી મંડળ દ્વારા આદેશને આપ ફોલો કરી રહ્યા છો છોટાઉદેપુર જિલ્લામાં એવા કેટલા તલાટીકામ મંત્રી છે કે જે આવતીકાલથી હડતાલ ઉપર રહેશે તમારી સાથે જોડાશે છોટાઉદેપુર જિલ્લામાં કુલ ત્રણસો તેતાલીસ ગ્રામ પંચાયતને એકસો તેતાલીસ તલાટીકા મંત્રીઓ છે એ ટોટલી છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર તલાટીઓ કાલથી હડતાલમાં જોડાવાના છે આપનું નામ અને ડેઝિગ્નેશન પટેલ ચક્ષુલકુમાર એન કમ મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળ પ્રમુખ શ્રી તો છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ હતા તેમણે જે સમગ્ર વિગત છે જણાવી છે આવતીકાલથી છોટાઉદેપુર જિલ્લાના તમામ જે તલાટીકમ મંત્રી છે હડતાલ ઉપર જઈ રહ્યા છે અને તેને લઈને કહી શકાય કે જે પંચાયતલક્ષી કામ છે તે તમામ જે કામગીરી ઠપ થવાની છે જોકે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે આવતીકાલથી જે હર ઘર તિરંગા કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે તેમાં તેઓ જોડાવાના રહેશે કારણ કે તે રાષ્ટ્રપ્રેમનો મુદ્દો છે અને તે રાષ્ટ્રહિતની કામગીરી છે ત્યારે તેમાં તેઓ જોતરાશે પરંતુ જે પંચાયતલક્ષી કામગીરી છે તેનો તેઓ બહિષ્કાર કરશે તેમાં તેઓ હડતાલ ઉપર રહેશે જિલ્લાના તમામ જે તલાટી કમ મંત્રી છે આવતીકાલથી હડતાલ ઉપર ઉતરશે ત્યારે ચોક્કસથી જે જિલ્લાના ગ્રામ્ય કક્ષાના જે કામ કામો છે તેમાં વિક્ષેપ પડશે ભૂતકાળમાં પણ તેઓ આ હડતાલમાં ઉતર્યા હતા હડતાલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ સરકાર અને મંત્રીમંડળ બદલાઈ ગયું તેમના જે પ્રશ્નો હતા યથાવત રહ્યા છે અને આજે ફરી તેમણે મજબૂર થવું પડ્યું છે હડતાલ ઉપર ઉતરવા માટે કારણ કે નવ મહિના જેટલો સમય થયો પરંતુ તેમનો જે પ્રશ્ન છે યથાવત છે ત્યાંને ત્યાં છે તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને તેને લઈને ફરી આખા રાજ્યની અંદર તલાટી કમ મંત્રી જે છે રાજ્ય તલાટી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને આવતીકાલથી રાજ્યના તમામ જે તલાટીકા મંત્રી છે હડતાલ ઉપર જઈ રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો